હેલો એવરી વન વેલકમ ટુ એજ્યુકેર આજે છે સાત ડિસેમ્બર બે હજાર અઢાર અને આજે આપણે વાત કરીશું સાત ડિસેમ્બર બે હજાર અઢારના પરીક્ષાને લક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની અને વિડીયો શરૂ થાય એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બિલને પણ ક્લિક કરી લો જેથી અમારા દ્વારા જે પણ વિડીયો મૂકવામાં આવે તેની માહિતી તમને પહેલાં મળી જાય અને આ વિડિયો લેક્ચરની પીડીએફ ફાઇલ અમારા ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરી દેવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જો ટેલિગ્રામની ચેનલ પણ અત્યાર સુધી જોઈન ના કરી હોય તો તેને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અથવા તો ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર જઈને તમે એજ્યુકેર સર્ચ કરીને પણ ત્યાંથી જોઈન થઈ શકો છો અને વિડીયો શરૂ કરીએ એ પહેલાં કાલના વિડીયોમાં વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને વિડિયોના અંતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા જેમાંથી જે વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નોના સાચા જવાબ આપેલ છે અને તેને જે સર્ચમાં જે કંઈ વસ્તુ મળેલી છે ઉપયોગી એવી તે બધી અહીંયા આગળ એને કોમેન્ટ બોક્સમાં લખી હતી તેના સ્ક્રીનશોટ પાડીને અમે અહીંયા રાખેલા છે તમારો જો નામ હોય તો તમે જોઈ શકો છો અને ખૂબ ઓછા વિદ્યાર્થી પાર્ટિસિપેન્ટ થાય છે હવે આ એટલા માટે કહેવામાં આવે છે કે પરીક્ષામાં જો આ રીતનું કોઈ આડો પ્રશ્ન પૂછાઈ જાય અને તમે જો સર્ચ મારેલું હશે તો તમને ચોક્કસથી આવડી જશે એટલે કે એક પ્રકારની પ્રેક્ટિસ માટે આ કાર્ય તમે કરી શકો છો તમારા બેનિફિટ માટે કહેવામાં આવે છે અને વિડીયોને શરૂ કરીએ પહેલાં આપણે જે અનએકેડમીની વાત કરી હતી ડેઇલી જે કરંટ અફેર્સના વિડીયો લેક્ચર મેળવવા માંગે છે તે અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને મારી પ્રોફાઇલ ભૂમિક વઘાસિયા સર્ચ કરીને ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અહીંયા આગળ પણ ડેઇલી કરંટ અફેર્સના વિડીયો પોસ્ટ કરી દેવામાં આવશે વધુ ટાઈમ ન બગાડતા આપણે પહેલો પ્રશ્ન જોઈશું હાલમાં જીઆઈ ટેગ મેળવનાર કાંધમલ હલ્દી એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે આ કાંધમલ હલ્દી એ ઓડિશા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે અને ઓડિશાના સીએમની વાત કરીએ તો તે છે નવીન પટનાયક અને ઓડિશાના ગવર્નર છે ગણેશી લાલ હવે કાંધમલ હલ્દીની વાત કરીએ તો કાંધમલ હલ્દી એ ઓડિશાના કાંધમલ જિલ્લામાં તેનું ઉત્પાદન થાય છે તેથી તેને નામ પણ આ જિલ્લાના નામ ઉપરથી મળી ગયું કાંધમલ હલ્દી એક પ્રકારની હળદર છે જેનો ખાસ ઉપયોગ મેડિકલ એટલે કે કોઈ પણ સારવાર હોય આયુર્વેદિક બાબત હોય તો તેમાં આ હળદીનો ઉપયોગ કરવામાં આવે છે ખાવા કરતાં વધુ આ હળદર છે તે મેડિકલ સારવાર અર્થે તેનો ઉપયોગ થાય છે અને બીજી વાત કરીએ જીઆઈ ટેગ વિશેની તો જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ કોઈપણ ખેતી સંબંધી વસ્તુ હોય કુદરતી રીતે ઉત્પન્ન થતી વસ્તુ હોય કે પછી કૃત્રિમ બનાવટની ચીજ વસ્તુ હોય તો તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે આ પ્રકારે જીઆઈ ટેગ મેળવવા માટે જે એપ્લિકેશન કરતા હોય છે તેને એક એપ્લિકેશન કરવી પડે છે જે કોઈ પ્રોડ્યુસર હોય સ્પેસિફિક વસ્તુનો તો તેને એક એપ્લિકેશન કરવી પડે છે પછી તે વસ્તુની ગુણવત્તા ચકાસ્યા બાદ તેની બધી હિસ્ટ્રી જાણ્યા બાદ તેને જીઆઈ ટેગ અર્પિત કરવામાં આવે છે અને આ જીઆઈ ટેગ મેળવવાના પણ પોતાના એક ફાયદા છે હવે કેટલી બધી પ્રકારની સપોઝ કે ગુજરાતની આ કેસર કેરી અહીંયા લખેલી છે તો કેરીઓ તો કેટલી પ્રકારની હોય પરંતુ જો કેસર કેરી આપણે ગુજરાતની જે કેસર કેરી છે તેને પણ જીઆઈ ટેગ મળેલ છે હવે માર્કેટમાં એક અલગ છાપ ઊભી થાય આ જીઆઈ ટેગ હોય તો કોઈ પણ વેપારી છે એક બીજી કોઈ પણ કેરીને કેસર કેરી કહીને વેચી ન શકે તેના પાસે પ્રોપર પ્રમાણપત્ર હોવું જોઈએ આ જીઆઈ ટેગ મેળવેલનું તો કેસર કેરી છે તેની અલગ છાપ ઊભી થશે અને માર્કેટમાં પણ તેને બહોળો વર્ગ મળી રહેશે ખરીદનારનો તો આ છે જીઆઈ ટેગના ફાયદા જીઆઈ ટેગની વાત કરીએ તો સૌ પ્રથમ વખત ભારતમાં જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ હતી દાર્જિલિંગની ચા અને ગુજરાતમાં આ આઠ વસ્તુઓને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે કોઈ કઈ વસ્તુ છે તે ભાલિયા ઘઉં ગીરની કેસર કેરી કચ્છની સાલ કચ્છનું ભરતકામ પાટણના પટોળા સંખેડાનું ફર્નિચર સુરતનું જરીકામ અને તંગાલિયા શાલ આ બધી વસ્તુ છે તેને જીઆઈ ટેગ મળેલ છે હવે ઓડિશાની વાત આવી છે તો ઓડિશામાં ઓક્ટોબર મહિનામાં એક તિતલી કરીને ભયંકર વાવાઝોડું આવ્યું હતું તેને એક ઇન્ટરનેશનલ સંસ્થા છે રીમ્સ કરીને તો આ રીમ્સ દ્વારા તિતલીને શું નામ આપવામાં આવ્યું હતું અને જે ભારતની સંસ્થા છે આઈ એમ ડી આના દ્વારા આ તિતલીને શું નામ આપવામાં આવ્યું હતું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે આ ચર્ચા કરી લીધેલ છે તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવો કે તેને શું નામ આ બંને સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું અને જો આ બંને સંસ્થાના પૂરા નામ આવડે તો તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો વિડીયોના અંતમાં આ પ્રશ્નોનો આપણે જવાબ મેળવી લેશું જે ઓડિશાનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈશું ઓડિશા છે અહીંયા આગળ પૂર્વી ભારતમાં અને તેને પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ તેલંગણા અને આંધ્રપ્રદેશની સરહદો ટચ થાય છે અને હલ્દીની વાત કરીએ તો હલ્દી મુખ્યત્વે ત્યાંના જે આદિવાસી સમુદાય છે તેના દ્વારા વાવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું વર્લ્ડ સોઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે વર્લ્ડ સોઇલ ડે દર વર્ષે પાંચ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે પાકની ગુણવત્તા ખાદ્યાન્ન સુરક્ષા અને તંદુરસ્ત ભૌગોલિક પ્રણાલી તથા માણસોના હિત માટે જમીનની જરૂરિયાત શું છે તે તે બાબતે અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ દિવસ ઉજવાયો હતો પાંચ ડિસેમ્બરના રોજ તો તેની થીમ હતી વિધ સોલ્યુશન ટુ પોલ્યુશન અને આ દિવસ સૌ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો તેની વાત કરી લઈએ ડિસેમ્બર મહિનામાં બે હજાર તેરની સાલમાં યુએન દ્વારા સૌપ્રથમ વખત આ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો વર્લ્ડ સોઇલ ડે જેને પાંચ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને કોના દ્વારા ઉજવવામાં આવે છે તો કે યુએનની એક સંસ્થા છે એની એક સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આના દ્વારા દર વર્ષે વૈશ્વિક સ્તરે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું તેનું નામ શું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક એપ્લિકેશન અનાવરણ કરવામાં આવ્યું હતું તેનું નામ છે રૂકો એપ ઓપ્શન એ સાચો જવાબ છે હવે વિજયભાઈ રૂપાણીએ જે એપ્લિકેશનનું અનાવરણ કર્યું તેનો મુખ્ય હેતુ શું છે તો કે જે પણ ઓઇલ વપરાઈ ગયું છે આપણે જે ખાવામાં તેલ વાપરીએ છીએ તો એક સમયે આ તેલ દાજી જાય એટલે કે દાજિયું તેલ થઈ જાય પછી આ જે ખોરાક બનાવવામાં ઉપયોગમાં આવતું નથી તો આવા તેલનો ઉપયોગ કરીને રી રી રિસાયકલ કરીને તેને બાયોડીઝલમાં કન્વર્ટ કરવા માટે બાયોફ્યુલમાં કન્વર્ટ કરવા માટે આ પ્રકારનું એપ્લિકેશન છે તે વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને રૂકોનું પૂરું નામ શું છે રીપર્પઝ યુઝડ કુકિંગ ઓઇલ અને જ્યારે આ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ દિવસે જે આ દાઝિયા તેલનું કલેક્શન હતું તે થઈ ગયું સુડતાલીસ હજાર લીટર મુખ્યત્વે જે હોટલ ઉદ્યોગ હોય છે અને ફૂડ ચેઇન સપ્લાય હોય છે તેનામાં આ જે તેલ છે ખૂબ મોટા પ્રમાણમાં વપરાતું હોય છે તો ત્યાંથી આ ફૂડ બની ગયા બાદ જ્યારે આ તેલ નકામું બની જાય તો એ તેલને બાયોડીઝલ બનાવવા માટે ઉપયોગમાં લેવા માટે આ એપ્લિકેશન એ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ રૂકો એપ એ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે કોનું સંયુક્ત સાહસ છે બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને એફ ડબલ એસીઆઈ આ બંને સંસ્થાનું આ સંયુક્ત સાહસ છે હવે એફ ડબલ એસીઆઈની આપણે બાયોડીઝલને લગતી વાત કરીએ તો હાલમાં જ એફડબલ એસએ આઈએ હમણાં બે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો ક્લિપ જાહેર કરી હતી એફડબલ એસએ આઈનું પૂરું નામ શું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આના દ્વારા એક વિડીયો ક્લિપ જાહેર કરાઈ હતી આપણે બે ત્રણ દિવસ પહેલાંના વિડીયોમાં એક ક્લિપ પણ જોઈ છે અને તેના વિશે માહિતી પણ મેળવી હતી તેના બે ફેક્ટ છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા તો તેના વિશે આપણે માહિતી પણ મેળવી હતી તો આ વિડીયો ક્લિપનું નામ શું છે કેટલા સેકન્ડની છે અને તે તમામ વસ્તુ જે તમે જાણો છો તે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આ પ્રશ્નનું ડિસ્કશન વિડીયોના અંતમાં કરી લેવામાં આવશે એટલે વિડીયોને આખો વિડીયો ધ્યાનથી જુઓ અને રૂકો એપ્લિકેશનની બીજી વાત કરીએ તો આ ગુજરાત સિવાય બેંગ્લોર મુંબઈ અને દિલ્હી એનસીઆરમાં પણ ઉપલબ્ધ રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે ફોબ્સ ઇન્ડિયા સેલિબ્રિટી હંડ્રેડ લિસ્ટ ટુ થાઉઝન્ડ એટીનમાં પ્રથમ સ્થાને રહેલ અભિનેતાનું નામ જણાવો આ જે છે લિસ્ટ તેમાં પ્રથમ સ્થાને રહ્યા હતા સલમાન ખાન બસો ને ત્રેપન કરોડની સંપત્તિ સાથે આ અભિનેતા એ પ્રથમ સ્થાન ઉપર રહ્યા હતા અને બીજા સ્થાનની વાત કરીએ તો બીજા સ્થાને હતા વિરાટ કોહલી જે ક્રિકેટર છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને તેની સંપત્તિ છે ને અઠ્યાવીસ પોઈન્ટ જીરો નવ કરોડ ત્રીજા સ્થાનની વાત કરીએ તો ત્રીજા સ્થાને રહ્યા હતા અભિનેતા અક્ષયકુમાર એકસો ને પંચ્યાસી કરોડની સંપત્તિ સાથે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી હન્ડ્રેડ લીસ્ટ ટુ થાઉઝન્ડ એટીન છે તેના ટોપ ટેનની વાત કરીએ તો ટોપ ટેન નામો અહીંયા આગળ આપેલ છે પહેલાં સ્થાને સલમાન ખાન છે વાત કરીએ તેમ અને દસમા સ્થાને છે અજય દેવગન તમે દસે દસ સ્થાનો તમે લખવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરીને તમે અહીંયા આગળથી લખી શકો છો આપણે આમાં ટાઈમ નહીં બગાડીએ અને વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાંથી આ હન્ડ્રેડ સેલિબ્રિટીઝ હતા તેમાંથી પાંચ સેલિબ્રિટીઝ ગુજરાતના છે જેમાંથી પ્રથમ નંબરે રહ્યા હતા ગુજરાતની વાત કરીએ છીએ આપણે તેમાં રહ્યા હતા હાર્દિક પંડ્યાનો ઓવરઓલ તેનો ક્રમ છે સત્યાવીસમો બીજા નંબરે સંજય લીલા ભણસાલી ફિલ્મ ડાયરેક્ટર છે ઓવરઓલ ક્રમ છે સુડતાલીસમો જસપ્રીત બુમરાહ જે અમદાવાદના રહેવાસી છે ક્રિકેટર છે અને તેનો ઓવરઓલ રેન્ક છે સાઠમો અને ગુજરાતમાં ત્રીજો રેમો ડિસોજા એક ફિલ્મ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર છે તેનો ઓવરઓલ રેન્ક છે પાસઠમો અને ગુજરાતમાં ચોથો રેન્ક છે અને રવિન્દ્ર જાડેજા એ પણ એક ક્રિકેટર છે ઓવરઓલ અડસઠમો રેન્ક છે અને ગુજરાતમાં તે પાંચમો રેન્ક પ્રાપ્ત કર્યો હતો તો આ થઈ ફોબ્સ ઇન્ડિયા સેલિબ્રિટી વન હંડ્રેડ લિસ્ટ ટુ થાઉઝન્ડ એટીનની વાત ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ફોબ્સ દ્વારા ધ વર્લ્ડ્સ હંડ્રેડ મોસ્ટ પાવરફુલ વુમનની યાદીમાં કેટલી ભારતીય મહિલાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો આ લિસ્ટમાં સૌથી શક્તિશાળી સૌથી પાવરફુલ વુમન સો વુમનના લિસ્ટમાં ભારતની ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો હવે આ લિસ્ટની વાત કરીએ તો પ્રથમ સ્થાને રહ્યા હતા જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ અહીંયા આગળ ભારતમાં જેમ પીએમનું મહત્ત્વ વધારે હોય છે પીએમ સૌથી પાવરફુલ કહેવાય છે તેની સત્તા બધા તેની હાથમાં હોય છે તો એવી જ રીતે જર્મનીમાં એક ચાન્સેલરનું પદ હોય છે અને ચાન્સેલર છે એન્જેલા માર્કેલ જે પ્રથમ ક્રમે રહ્યા હતા દ્વિતીય સ્થાને છે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે અને ત્રીજા સ્થાનની વાત કરીએ તો આઈએમએફ ઇન્ટરનેશનલ ફંડ ફંડના ચીફ ક્રિસ્ટિન લાગાડે એ ત્રીજા સ્થાને રહ્યા હતા અને ભારતની જે ચાર મહિલાઓ છે તે છે રોશની નાદર મલ્હોત્રા જે એકાવનમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું કિરણ મજમુદાર શો જેણે સાઠમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું શોભના ભારતીયા જેણે અઠ્યાસીમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા જેણે ચોરાણુંમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યાર પછી છે ગુજરાતની લેખિકા શરીફા વીજળીવાલાને નીચેનામાંથી કયા નિબંધ માટે બે હજાર અઢારનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો જે આ લેખિકા છે શરીફા વીજળીવાલા પિક્ચરમાં દેખાડેલ છે તેને વિભાજનની વ્યથા નામનું નિબંધ છે તેના માટે આ સાહિત્ય અકાદમીનો એવોર્ડ બે હજાર અઢારનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો સાહિત્ય અકાદમીના એવોર્ડ માટેના જે વિનર વિનર છે તેનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ વિનર્સને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ તે ઇનામ આપવામાં આવશે હવે ટોટલ વાત કરીએ તો ટોટલ ઇનામ વિતરિત કરવામાં આવશે ચોવીસ ચોવીસ જેટલા એવોર્ડ વિતરિત કરવામાં આવશે જેમાંથી સાત એવોર્ડ કવિતા ક્ષેત્રે આપવામાં આવશે પછી છ એવોર્ડ છે તે નવલકથાના લખનારને આપવામાં આવશે છ એવોર્ડ ટૂંકી વાર્તા લખનારને આપવામાં આવશે ત્રણ એવોર્ડ સાહિત્યિક આલોચનાને આપવામાં આવશે અને બે એવોર્ડ છે એ નિબંધ ક્ષેત્રે આપવામાં આવશે જેમાંથી એક એવોર્ડ પ્રાપ્ત થયો છે બેમાંથી એક પ્રાપ્ત થયો છે શરીફા વીજળીવાલાને અને આ જે સાહિત્ય અકાદમી એવોર્ડ છે દર વર્ષે આ પ્રકારનો એવોર્ડ આપે છે જેમાં બે હજાર અઢારની સાલ છે અત્યારે તો બે હજાર ઓગણીસમાં આ વર્ષમાં બે હજાર અઢારના વર્ષમાં જેણે પણ સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન કર્યું હોય તો તેને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે સાથે સાથે સાહિત્યિક અકાદમી એ ભાષા સન્માન એવોર્ડ પણ આપે છે અને બે હજાર સત્તર અઢારનો સંયુક્ત રીતે ભાષા સન્માન એવોર્ડ પણ તેને જાહેર કરી દીધેલો છે દર વર્ષે ચાર આ એવોર્ડ આપવામાં આવે છે અને આ વર્ષના આ એવોર્ડ મેળવનાર આ ભાષા સન્માન પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓના નામ અહીંયા આગળ લખેલ છે ઉત્તરી ક્ષેત્રમાં યોગેન્દ્રનાથ શર્માને દક્ષિણી ક્ષેત્ર માટે જી વેંકટ સુબૈયાને પૂર્વી ક્ષેત્ર માટે ગજેન્દ્રનાથ દાસને અને પશ્ચિમી ક્ષેત્ર માટે શૈલજા બાપતને આ એ આ જે સન્માન છે તે પ્રાપ્ત થયું છે અને બીજી વાત કરીએ સાહિત્યિક અકાદમી વિશેની તો તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ચોપનમાં અને જે આ એવોર્ડ પ્રાપ્ત કરે છે જેને સાહિત્ય પારિતોષિક આપવામાં આવે છે અને ભાષા સન્માન એવોર્ડ આપવામાં આવે છે તેને એક લાખનું નગદ ઇનામ પણ આપવામાં આવે છે અને સૌ પ્રથમ દિલ્હી સાહિત્યનો જે અકાદમીનો એવોર્ડ છે આ પુરસ્કારના વિજેતા હતા આરપી સેથુ પિલાઈ અને વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ પારિતોષિક એ મહાદેવભાઈ દેસાઈને પ્રાપ્ત થયું હતું ઓગણીસો ને પંચાવનની સાલમાં મહાદેવભાઈ દેસાઈને આ જે પુરસ્કાર છે તે મહાદેવભાઈની ડાયરી નામના સાહિત્ય સર્જન માટે પ્રાપ્ત થયું હતું તો આ થઈ ગઈ આજના જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો હતા તેની વાત વિડીયોમાં બજે વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ઓડિશામાં જે વાવાઝોડું આવ્યું હતું તિતલી તો તેને આ બંને સંસ્થા રીમ્સ અને આઈએમડી દ્વારા શું નામ આપવામાં આવ્યું હતું તો રિમ્સ નામની સંસ્થાએ રેરેસ્ટ સાયક્લોન તરીકે આને ઓળખાવ્યું હતું અને જે ઇન્ડિયન મેટોરો મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે આઈએમડી તેણે રેરેસ્ટ ઓફ રેર તરીકે આ વાવાઝોડાને ઓળખાવ્યું હતું અને રિમ્સની વાત કરીએ તો તેનું પૂરું નામ છે રીજનલ ઇન્ટીગ્રેટેડ મલ્ટી હઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ જે આફ્રિકા અને એશિયામાં વાતાવરણને લગતા જે સંકટો છે તેને નિયમન કરે છે તેની આગાહી કરે છે અને બીજો પ્રશ્ન હતો એફડબલ જે વિડીયો ક્લિપ બહાર પાડી હતી ત્રીસ સેકન્ડની તેનું નામ છે હાર્ટ એટેક રિવાઇન્ડ અને તમામ પ્રકારના જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તેની ઉપર અને લોન્ચ કરવામાં આવી હતી અને જે આઉટડોર માર્કેટિંગ છે તેમાં ચાર વીક સુધી તેનું માર્કેટિંગ કરવામાં આવશે તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂરા થાય છે અને કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે હાલમાં કયા દેશે ઓપેકમાંથી મેમ્બરશિપ છોડવાની વાત કરી છે તો ઓપેકમાંથી મેમ્બરશિપ છોડવાની વાત કરી છે કતારે કતારનું ડેઇલીનું જે પ્રોડક્શન છે તે છે છ લાખ બેરલ છ લાખ બેરલ જેટલું ઓઇલ કતાર ડેલી પ્રોડ્યુસ કરે છે અને કતારે એવું રીઝન આપેલું છે કે હવે તે ગેસ પ્રોડક્શન ક્ષેત્રે ફોકસ કરવા માંગે છે અને હવે વાત કરીએ આજના વિડીયોના પ્રશ્નો વિશેની તો આજના વિડીયોનો પ્રશ્ન છે ઇસરોના અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા ઉપગ્રહનું નામ શું છે તો ચારમાંથી જે સાચો ઓપ્શન હોય તેનું નામ અમને જણાવો તે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તે પણ જણાવો અને આ જે ઉપગ્રહ છે આ જે પણ ઉપગ્રહ હોય તે તે કયા કાર્યમાં લેવામાં આવશે તેનો ઉપયોગ શું છે કયા ક્ષેત્રે તે ક્રાંતિ લાવશે અને ખાસ કરીને કયા સેક્ટરને તે ઇફેક્ટ કરશે તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો તો અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ક્લિક કરી લો અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું આવતીકાલે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ